એવા યુવાનું નામ હું બોલી રહ્યો છું કે જેમાં લીમડીના મોટા ભાગના એના નામથી પરિચિત નહીં હોય અને એના કામથી તો 90% અપરિચિત છે આપણા સમાજમાં. પણ આજે જાણી લો કે આ યુવાને કોલેજમાં શું કરી શકાય. કોલેજમાં ઉત્તમ પ્રકારનું ભણતર IITE જે મોદી સાહેબની પ્રેરણાથી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર્સ એજ્યુકેશન જે મલ્ટીગ્રેડેડ આખો કોર્સ ઇન્ટિગ્રેટેડ છે અને એમાં BSc અને BEd તમામ 4 વર્ષમાં પૂરું થઈ અને વિદ્યાર્થી ઉત્તમ શિક્ષક તરીકે બહાર પડે છે. ગાંધીનગરમાં આ સંસ્થા છે, લાભ લેજો. આ સંસ્થામાં રહી અને 1-7 સેમેસ્ટર BSc માં આ સંસ્થામાં યુનિવર્સિટીમાં પહેલો નંબર એને મેળવ્યો છે. સતત 7-7 વર્ષ વધતા ચાલુ શૈક્ષણિક કારકિર્દી દરમિયાન રાઇફલ શૂટિંગમાં દિલ્હી મુકામે નેશનલ માર્યું છે. વધતા માઇમ એટલે કે મૂક અભિનય એમાં એને મુંબઈમાં જઈ અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. આ ઉપરાંત ખોખોમાં પણ એને નેશનલમાં ભાગ લઈ અને પોતાનું અને પોતાની સંસ્થાનું નામ ઉજાગર કર્યું છે. એથી વિશેષમાં આટલી નાની ઉંમરમાં કોઈ લેખક હોય એ આપણે મોટી ઉંમરના નહીં કલ્પના ન આવે કે આ છોકરો શું કરી શકે, પણ એને કરી બતાવ્યું છે. સાહિત્ય એવું નિર્માણ કર્યું છે એણે કે શિક્ષણ ગંગા શિક્ષણ ગીતા આ નામનું એક પુસ્તક છે જે ગુજરાતમાં વ્યાપ્ત છે અને લોકો ઘણી એની ડિમાન્ડ કરી રહ્યા છે. આપણા સમાજના ઘરે ઘરે એનું પુસ્તક હોવું જોઈએ. એ પુસ્તક એવું છે કે બંને બાજુથી શરૂ થાય છે, આગળથી પણ અને પાછળથી પણ, અને મધ્યમાં એ પૂરું થાય છે. તો આ પુસ્તકને ઘણા બધા મહાનુભાવોએ પોતાના વચનો લખી બિરદાવી નિવેદનો આપી અને બિરદાવ્યું છે. તો આપણે પણ ખૂબ ખૂબ તાળીઓથી એને વધાવીએ અને આવી સિદ્ધિ પ્રાપ્ત અને કળિયુગનો શ્રવણ કહેવાય. મા બાપને તો વાલો, પણ રામ રતનગીરી બાપુનું હૃદય, રામ રતનગીરી બાપુના આશ્રમમાં નિત્ય સેવારત જ્યારે પણ પ્રવૃત્તિ ન હોય ત્યારે એમાં જ હોય. એવા વિરાજસિંહ વાળાનું સન્માન કરવા માટે હું વિનંતી કરું યુવરાજસિંહ રણજીતસિંહ રાઠોડને કે આ યુવાનને મોમેન્ટો આપી એનું સ્વાગત કરે. જો બોલો, આવું બોલવું પડે કે નહીં? એમાં 5 મિનિટ વધારે વાર લાગે તો સરસ ગણી લેવાય. આપણે જાણકારી મેળવી, બાકી ક્યારે જાણકારી મેળવવી? સમાજમાં શું હીર પડ્યું છે. અવિરાજસિંહ વાળા ખૂબ આગળ જનારું વ્યક્તિત્વ છે. આભાર અવિરાજસિંહ.